સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષા તથા જિલ્લા કક્ષાના શેખ શિક્ષકોનો સન્માન સમારંભ યોજાયો. સાબરકાંઠા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ કાર્યક્રમ રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાના અધ્યક્ષસ્થાને ડોક્ટર નલિનકાંત ગાંધી ટાઉન હોલ હિંમતનગર ખાતે યોજાયો હતો, જેમાં તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ 8 શિક્ષકોનું સન્માન કરાયું હતું. દેશના ભાવિ નાગરિકોનું ઘડતર કરવાનું મહામૂલું કામ કરતા શિક્ષકો વંદનીય છે તેમ જણાવી સાંસદ રમીલાબેને ઉમેર્યું હતું કે દેશના શિક્ષકોને ગૌરવ પ્રદાન કરવાના હેતુસર દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન શ્રેષ્ઠ અધ્યાપક હતા. તેઓ 27 નોબેલ પુરસ્કાર મેળવ્યા અને 1954માં ભારત રત્નથી નવાજવામાં આવ્યા. તેમનો આત્મા શિક્ષકનો જ હતો. શિક્ષણ ક્ષેત્રે તેમનું યોગદાન અમૂલ્ય છે. પોતાના જન્મદિનને શિક્ષક દિન તરીકે યાદ રાખી શિક્ષકોના શિરે મોટી જવાબદારી મૂકી છે. સમાજના ઘડતરમાં શિક્ષકોની જવાબદારી અનન્ય છે. ભગવાન પહેલા ગુરુને સ્થાન મળે છે. વિદ્યાવિહીન નર પશુ સમાન હોય છે. માણસાઈનું નિર્માણ શિક્ષક કરે છે. વધુમાં તેમણે ઉમેર્યું કે વડાપ્રધાનના વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવાની જવાબદારી શિક્ષકોની છે, કારણ કે તેઓ ભાવિનું ઘડતર કરી રહ્યા છે. મહાભારતના પ્રસંગ વર્ણવતા તેમણે ઉમેર્યું કે એકવાર ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વાત કરતા હતા ત્યારે અર્જુને શ્રી કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે આ ક્ષેત્રમાં મૃત્યુ પામનાર સર્વ સ્વર્ગના અધિકારી બનશે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો કે સમાજનું ઘડતર કરનાર ગુરુ અને સીમાઓનું રક્ષણ કરતા સૈનિક સ્વર્ગના અધિકારી બને છે. આમ કહી તેમને ગુરુનો મહિમા ગાયો હતો. લોકસભા સાંસદ શોભનાબેન બારૈયાએ જણાવ્યું કે શિક્ષક શૂન્યમાંથી સર્જન કરે છે, બાળકને શૂન્યનું મૂલ્ય સમજાવે છે. શિક્ષક શું ના કરી શકે એમ પૂછી તેમણે ઉમેર્યું કે મંચ ઉપર ઉપસ્થિત રાજ્યસભા સાંસદ તેમજ પોતે શિક્ષણના ક્ષેત્રમાંથી આવીને સમાજ સેવામાં સંસદ ભવન સુધી પહોંચ્યા છે. શિક્ષક ખૂબ જ પ્રામાણિકતાથી શિક્ષણ આપે છે, વિદ્યાર્થીઓનું ઘડતર કરે છે. એક ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું કે અમીબા અને મરેલી બા માની શ્રાદ્ધ કરતા લોકોને અમીબા શું છે તેનું શિક્ષણ શિક્ષક આપે છે. આમ શિક્ષકની ગરિમા અને સન્માન સમાજમાં ખૂબ જ મહત્વના છે. જિલ્લા કલેક્ટર રતન કંવર ગઢવી ચારણે શ્રેષ્ઠ સારસ્વતોનું સન્માન પામનાર શિક્ષકોને અભિનંદન આપતા જણાવ્યું હતું કે ભારતીય વૈદિક પરંપરા ગુરુના મહત્વને દર્શાવે છે. ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, જે દર્શાવે છે કે ગુરુ પણ ભગવાન સમાન છે, જેના થકી ભગવાન સુધી પહોંચી શકાય છે. રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકોનો ફાળો અનન્ય છે. સામાજિક મૂલ્યો, નૈતિક મૂલ્યોને કેળવવાની જવાબદારી શિક્ષકોની છે. બાળકનું ઘડતર કરતા શિક્ષકો બદલાતી વૈશ્વિક પરિસ્થિતિમાં બાળકોમાં નૈતિક મૂલ્યો, સામાજિક મૂલ્યો અને સૌથી મહત્વના માનવીય મૂલ્યોનું ઘડતર કરી રાષ્ટ્ર નિર્માણમાં આગળ વધવાનું છે. આ પ્રસંગે હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. મહાનુભાવોના હસ્તે જિલ્લા તથા તાલુકા કક્ષાના 8 શ્રેષ્ઠ શિક્ષકોને પ્રશસ્તિપત્ર તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરાયા હતા, તેમજ તેજસ્વી તાલાઓનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ઉપાધ્યાય, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન હિમાંશુભાઈ, જિલ્લા શિક્ષણ અધિકારી મીતાબેન ગઢવી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઉપાધ્યાય, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પ્રાચાર્ય, જિલ્લાની શાળાઓના આચાર્ય, સન્માન વિજેતા શિક્ષકો તથા બહોળી સંખ્યામાં શિક્ષક ભાઈઓ બહેનો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જીલવાવલ જેડેશ ટીવી સાબરકાંઠા. હવે આપણા પ્રાંતિજ શહેરમાં ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, પ્રાંતિજ શહેરમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતો શોરૂમ. ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ
ફ્રીજ, એલઈડી ટીવી, એસી, કુલર, વોશિંગ મશીન, ઘરઘંટી, ઓવન, મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે વગર વ્યાજે મળશે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. સ્થળ 456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8509664 પટેલ. અમારી બીજી બ્રાન્ચ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ, મોટા ચિલોડા. મોબાઈલ નંબર 9898084803. રાજ પટેલ.